કેમ છો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ ચાર ભણીશું. રવિશંકર મહારાજ, એના લેખક છે ધીરુભાઈ પરીખ. જન્મ 31/8/1933. ધીરુભાઈ ઈશ્વરભાઈ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે. કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદન એમના રસના ક્ષેત્રો છે. કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠિત સમાયકોના તેઓ તંત્રી છે. છપ્પા સંગ્રહ અગપચીસી તેમજ હાઇકુ સંગ્રહ આગિયા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. પ્રસ્તુત કૃતિ દ્વારા લેખકે રવિશંકર મહારાજના જીવન કાર્યને રસળતી શૈલીમાં રજૂ કર્યું છે. મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયી બની રહે છે. મહારાજ અને વળી સેવક, એવું કહેવામાં આવ્યું છે કે મહારાજ છે, રવિશંકર મહારાજ કહેવાય છે, અને સેવક, સેવક એટલે સેવા કરનારો, સેવા કરનાર, ચાકર, કે મહારાજ છે અને સેવા કરનારા છે. મહારાજ એટલે તો મોટો રાજા. મહારાજ કોને કહીએ કે જે મોટા રાજા હોય તેમને મહારાજ કહીએ છીએ. મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે, હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ. નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તે વળી મહારાજ હોય. હા, આ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ. કે આ મહારાજ એવા છે કે રાજ વિનાના છે, સત્તા વિનાના છે, એમનું કોઈ રાજ્ય નથી, રાજ વગરના છે, પણ લોકોના હૃદયના રાજા છે, બધાના મનમાં વસેલા રાજા છે. અને કે રાજ વિનાના કોઈ મહારાજ ના હોય, પણ વળી આ મહારાજ છે, બધાને નવાઈ લાગે એવી વાત છે. પણ કે લોકોના હૃદયમાં એમની સત્તા ચાલે છે એવા આ મહારાજ છે. આ મહારાજને તમે નથી ઓળખતા, લો તો હું તમને નામ કહું. એમનું નામ રવિશંકર વ્યાસ. કે આ મહારાજનું નામ કોણ શું છે? રવિશંકર વ્યાસ છે. રવિશંકર મહારાજનું નામ છે, અટક છે વ્યાસ. હજી એ ઓળખાણ ના પડી, રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે ને, અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમનું મહારાજનું બિરુદ આપ્યું છે. આમ તો એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આ મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા. કે મહારાજને ઓળખતા નથી કે એમનું નામ છે રવિશંકર વ્યાસ, એમની સાચી અટક છે. તો બી તમે ના ઓળખ્યા હોય તો આપણે એમને રવિશંકર નામ, આપણે વ્યાસ નામ અજાણ્યું લાગે છે, પણ એ જ એમનું સાચું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. કે એમને લોકોના હિત માટે ઘણા કાર્યો કર્યા છે. નિસ્વાર્થ, નિસ્વાર્થ એટલે સ્વાર્થ વિનાનું, એમના પોતાના સ્વાર્થ વિનાની ઘણી એવી પ્રવૃત્તિઓ કરી છે અને એ પ્રવૃત્તિઓથી એમને મહારાજ નામનું બિરુદ મળ્યું છે. બિરુદ એટલે કદરરૂપે લોકોએ આપેલું જે નામ હોય, ઉપનામ તે. અને એટલે જ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા, પ્રખ્યાત થયા હતા. અને મહારાજ એટલે મુખ સેવક, કે મહારાજ એટલે ગુજરાતના મુખ સેવક, જે કહ્યા વગર જે કામ કરતા હોય તે, કોઈ જાહેરાત કે પ્રસિદ્ધ પ્રશંસા વગરની જે ઈચ્છા કામ કરતા હોય તે, ચૂપચાપ સેવા કરનાર મુખ સેવક એટલે ચૂપચાપ, જાહેરાત વગર જે કામ કરતા હોય તે. એટલે લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા. રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ 14ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. તેનો જન્મ 1940માં મહા મહિનામાં 14ના દિવસે થયો હતો, એટલે કે મહાશિવરાત્રિના દિવસે. ઈસવીસન 1844 ફેબ્રુઆરી મહિનાની 25 તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીબા હતું. એમના પિતાશ્રીનું કહ્યું છે કે 1884માં ફેબ્રુઆરીમાં 25 તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામમાં તેમના પિતાશ્રી એટલે શિવરામભાઈ, તેમની માતા એટલે નાથીબા,
એમના વિશે કહ્યું છે. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનો અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાનું, આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. કે પિતાજી પાસે તેમણે સારી સારી ટેવો કેળવવાનું શીખ્યા હતા અને માતા પાસેથી શું શીખ્યા હતા, તો કે ખૂબ જ ચાવી ચાવીને ખાવાનું અને આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ શીખ્યા હતા. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. બાળપણથી જે નાના હતા ત્યારથી જ એમનો સ્વભાવ સાહસિક, કોઈ કામ કરવામાં જલ્દી સાહસ કરે એવો, નીડર, ડર વગરના હતા. દિન દુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળેલું. દિન દુઃખી જે લોકો દુઃખી હોય એ લોકોને એમના પ્રત્યે બહુ લાગણી, જે દુઃખી હોય એ લોકો પ્રત્યે બહુ જ લાગણી હતી અને ફટ લઈને તેમનું કાર્ય પણ તે કરી લેતા હતા. બાળપણથી જ એમને મદદ કરવાની ટેવ હતી. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામમાં મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોશથી એ કામમાં જોતરાઈ પણ જતા. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનમ નહીં. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવતું. કે એમને કોઈ પણ કામમાં શરમ ના આવતી, શરમ, સંકોચ, નાનમ કશું જ નહીં કે હું આ કામ ન કરું એવી નાનમ પણ નહીં, કોઈ કામમાં શરમ પણ નહીં, સંકોચ પણ નહીં. એ બાળપણથી જ ઘરના નાના મોટા બધા જ કામમાં તે મદદ કરતા હતા અને ખેતીના પણ બધા કામ તે શીખી ગયા હતા. કોઈ પણ કામ તે કરતા તો હોશથી કરતા, હોશથી કોઈ કામમાં તે જોડાઈ જતા હતા અને એમને કોઈ પણ કામ કરવામાં શરમ આવતી ન હતી, કોઈ સંકોચ પણ ન હતો. મહિમાવંતું એટલે ગૌરવવાળું, કે મોટું કોઈ બી કામ હોય ને ગૌરવવાળું કામ કરીને તે કરતા હતા. મોટા થયા પછી પણ એમને કામ કરવાની વૃત્તિ છોડી નહીં. કે મોટા થયા તો પણ તે ઘણા એવા કાર્ય કરતા હતા. હા, એમની કામની દિશા બદલાઈ, કે કામ કરવાની દિશા બદલાઈ ગઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. એ ગાંધીજીના સંપર્કમાં આવ્યા, મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમણે ઘણા બધા એવા કામો છે તેમને સંભાળી લીધા હતા. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય, કે જે કામ કરે એ દિલથી કરે. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે કે જે કામ કરે મન લગાવીને કરે. એટલા માટે જ મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે બસ મહારાજની આ જ ખૂબી છે. ખૂબી એટલે ખાસિયત, એમનામાં આ જ ખાસિયત છે કે જે પણ કામ કરે તે દિલ દઈને કરતા હતા. તેમણે જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે, પોતાનો આત્મા રેડી એટલે ધ્યાન દઈને કામ કરે, મન લગાવીને કામ કરે, દિલથી કામ કરવું. અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેથી વધુ સારી અસર પડે છે. કે આપણે જેવું કામ કરીએ એવી સારી અસર પડે. આપણે સારું કામ કરીએ તો સારી અસર પડે, ખરાબ કરીએ તો ખરાબ પડે. તો એ દિલ દઈને કામ કરતા, સારું કામ કરે, જે કામ કરે એ કમ્પ્લીટ પૂરું કરતા હતા. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. કે ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી આપણા જે ભારત દેશની જે આઝાદી હતી તેમાં પણ તેમણે ભાગ લીધો હતો. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો. યજમાન વૃત્તિ એટલે કે યજમાનને ત્યાં ધાર્મિક કાર્યો કરાવવા, જે ગોળપદું જે કહીએ છીએ ને તે. વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડ્યું, એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. કે વિલાયતી કપડાં જે ફેશનેબલ જે કપડાં પહેરતા હોય કપડાં બી એમને છોડી દીધા, ગામ ઘર બધું છોડ્યું અને રાષ્ટ્ર એટલે દેશ, આપણા દેશના કામમાં તે લાગી ગયા હતા. ચરખો ચલાવીને ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. કે સાદા વસ્ત્ર પહેરવા, ચરખો ચલાવીને જે સાદા કપડાં, ખાદીના કપડાં પહેરતા હતા, સાદું ખાવાનું પીવાનું બધું જ, જે જીવનમાં જે બી ક્રિયાઓ હતી બધી જ સાદગી ભરી થઈ ગઈ હતી અને એ જ એમનો જીવન મંત્ર હતો કે દેશ માટે કાર્ય કરવું. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો. પછી તેઓ એ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા ઈસવીસન 1911માં. વડોદરામાં તેઓ શ્રી ફતેસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા. અનાથાશ્રમના
વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું ત્યારે તો એ કામ માટે એમને માટે સાવ નવું હતું, પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું. ઘરે ઘરે ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી, કે ધીમે ધીમે લોક રાજકીય પ્રવૃત્તિથી લોક પ્રવૃત્તિ કરવા લાગ્યા અને ઘણા બધા એવા કાર્યો કર્યા હતા એમણે. અહીંયા કહ્યું છે કે 1911માં કે વડોદરામાં જે ફતેસિંહ અનાથાશ્રમમાં છે તે 2-3 છોકરાઓને દાખલ કરવા ગયા હતા, એટલે અંદર એડમિશન કરવા લેવા માટે. તો ત્યાં અનાથાશ્રમના જે વડા છે એમને, ફતેસિંહરાના જે વડા છે એમણે રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું. અનાથાશ્રમ ચલાવવા માટે પૈસા જોઈએ ને, એના માટે ફાળો ઉઘરાવવાનો હતો. તો એક કામ એમના માટે સાવ નવું હતું, પણ એમણે એક કામ માથે ઉપાડી લીધું અને ઘરે ઘરે ફરીને અનાથાશ્રમ માટે ઠીક ઠીક ઘણી એવી રકમ, સારી એવી રકમ ભેગી કરી હતી. પછી ધીમે ધીમે તે આવા કામોમાં પણ જોડાઈ ગયા હતા. એકવાર પેટલાથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમણે જવાનું થયું હતું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું, કે એમણે એક વખત પેટલાથી થોડે દૂર એક ગામ છે જોગણ, ત્યાં એમને કોઈ કામ સંજોગે જવાનું થયું હશે. તો ત્યાં જઈને એમણે જોયું તો નરી ગંદકી જ ગંદકી, આખા ગામમાં બહુ જ ગંદકી હતી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે, જ્યાં જવા તે બધા ગરીબ હતા. બહુ ગરીબાઈ ડોકિયા કરવી એટલે પુષ્કળ ગરીબાઈ હતી ત્યાં. હવે આ ગરીબાઈને ગંદકીમાં એમનું દિલ દ્રવી ઉઠ્યું. આ બધું દ્રશ્ય જોયું, એનું દિલ દ્રવી ઉઠ્યું કે હવે શું કરવું. ત્યાં અહીં આ દૂષણો દૂર કરવાનો એમને મનસૂબો કર્યો, કે હું અહીંયા રહીને, મનસૂબો એટલે વિચાર, એમને એવો વિચાર કર્યો કે હું અહીં રહીને આ દૂષણો છે એ બધા હું દૂર કરીશ, એવો વિચાર કર્યો એમને. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી, કે જે આજુબાજુના ગામડા હતા એ ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી, કે ગરીબાઈ હતી, દૂષણ હતા. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. મહારાજ તો કે બધા જે ગામડે આજુબાજુના જે ગામ હતા ત્યાં એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, એ ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધીને ખાય, અને પછી એમની યાત્રા શરૂ થાય, કે દરેક ગામડે ગામડે ફરતા, કે દિવસમાં એકવાર બપોરે કોઈ ગામડામાં દાળ ચોખા મેળવે અને દાળ ચોખા મેળવીને ખીચડી બનાવીને રાંધીને ખાઈ લેતા, પછી એમની યાત્રા ત્યાંથી શરૂ થઈ જતી હતી. પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે, કે પાણી પીવા તો જોઈએ ને, તો દોરી અને લોટો કે મુસાફરી કરીને કૂવામાંથી પાણી કાઢવાનું જે સાધન હોય છે તે પાણી અને દોરી અને લોટો કહે છે. ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે, પછી એ ગામમાં પ્રવેશે, કે પહેલાં ગામની ભાગોળે ગામમાં જાય, એના પહેલાં તે નાહવા ધોવાનું પતાવે, પછી એ ગામની અંદર પ્રવેશે. આ યાત્રામાં 2-3 વખત દોરી ખોવાઈ ગઈ, કે યાત્રા કરતાં કરતાં 2-3 વખત દોરી અને લોટો ખોવાઈ ગયા. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું, કે સાથે પછી દોરી રાખતા નહીં રહ્યા. હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી જ પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં, ફક્ત બપોરે જમતા હતા. હવે 2-3 વખત દોરી ખોવાઈ ગઈ, પછી એમણે દોરી મૂકી દીધી. એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી જ પાણી પીવું, 24 કલાકમાં પાણી પીવું નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી, કે ઓછામાં ઓછી જરૂરિયાત વડે એ બધાની સેવા કરતા હતા. આપણે નોર્મલ બી દિવસમાં કેટલી વખત પાણી પીતા હોઈએ છીએ, કેટલી વખત જમતા હોઈએ છીએ, અને આ લોક સેવા કરવા માટે એક જ વખત જમતા હતા અને બપોરના જમ્યા પછી જ પાણી પીતા, 24 કલાકમાં એક જ વખતે પાણી પીતા હતા. એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે. મહારાજ તો પહોંચ્યા કણભા, ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે મહારાજને સંદેશો એટલે સમાચાર મળ્યા કે બાજુમાં કણભા ગામ છે ત્યાં એક વેપારીના 2 ઘીના ડબ્બા ચોરાઈ ગયા છે. મહારાજ તો ત્યાં ગયા અને જે ડબ્બા ઘીના ડબ્બા ચોરી જનાર જે માણસ છે એને મળ્યા અને એને ઘણો સમજાવવાનો પણ પ્રયાસ કર્યો, પણ પેલા માણસ માને તો ને, પણ એ માણસ જરાય માનતો ન હતો, મેં સ્વીકારતો ન હતો કે મેં ચોરી કરી છે, એવો સ્વીકારતો ન હતો. મહારાજે ઉપવાસ આદર્યા, તો મહારાજ એના માટે ઉપવાસ કરવા લાગ્યા, પાણીનો પણ ત્યાગ કર્યો,
મહારાજે ઉપવાસ કર્યા, જમવાનો પણ ત્યાગ કર્યો અને પાણીનો પણ ત્યાગ કર્યો. પેલા માણસના મન પર ભાગે અસર થઈ. બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે આવી ગયો અને ચોરી કબૂલી લીધી. મહારાજે ઉપવાસ શરૂ કર્યા, પાણીનો ત્યાગ કર્યો, પછી એના પેલા માણસ પર મન પર અસર થઈ અને બીજે દિવસે રાત્રે તે મહારાજ પાસે આવી જાય છે અને પોતાની ચોરીનો કબૂલ કરે છે કે મેં ચોરી કરી હતી, એવો કબૂલી કરે છે. પોતે ચોરેલા ઘીના બે ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એને પ્રતિજ્ઞા લીધી. જે બે ડબ્બા ચોરાયા હતા, ઘીના જે એને લીધા હતા, એ પાછા આપે છે અને પ્રતિજ્ઞા આપે છે, વચન આપે છે કે આજ પછી હું ચોરી કરીશ નહીં. આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો. હવે બીજું ગામ આવ્યું બનેજડા. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. હવે કણભાથી જાય છે બનેજડા, તો ત્યાં ચોરીના સમાચાર મળ્યા એટલે મહારાજ બનેજડા જાય છે. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી કે જ્યાં સુધી ચોર મારી સામે આવીને કબૂલ કરશે નહીં કે મેં ચોરી કરી છે, ત્યાં સુધી હું ખોરાક અને પાણી લઈશ નહીં, એવી આખા ગામમાં જાહેરાત કરી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ઉપવાસ તો ચાલ્યા, ચોર આવે નહીં. હવે ઉપવાસ તો શરૂ કરી દીધા, એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, પણ હવે ચોર આવતો ન હતો કે મેં ચોરી કરી છે એવું સ્વીકારતો ન હતો. ગામના લોકો અકળાતા હતા. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજને ઉપવાસનો આઠમો દિવસ થયો. હવે આઠમો દિવસ આવ્યો તો પણ ચોર સામેથી આવ્યો નહીં પોતાની ચોરી કબૂલ કરવા માટે. ગામના લોકો પણ અકળાતા હતા, એ પણ હેરાન થતા હતા. આખરે ચોરનું મન પીગળ્યું. હવે ચોર છે એનું મન પીગળી ગયું કે મેં આ કામ કર્યું છે, બહુ ખોટું કર્યું છે. તેને પશ્ચાતાપ થયો. તેણે ચોરી કબૂલ કરી લીધી અને મહારાજના ઉપવાસ છૂટ્યા. હવે એને પોતાની ચોરી કબૂલ કરે છે કે હા મેં ચોરી કરી હતી, પછી મહારાજ એમના ઉપવાસ છોડે છે. આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહાર વટિયાઓને સુધારવાનો પણ એ ચૂકે નહીં. હવે મહારાજ તો નાના ચોરોને પકડ્યા હતા, બહાર વટિયાઓ, બહાર વટિયાઓ જે મોટા ચોર હોય તે. હવે એમનો એટલો વિશ્વાસ કે હું આમને પણ સુધારી દઈશ, એટલો બધો એમને વિશ્વાસ હતો. ઈસવીસન 1922માં એમણે પ્રથમવાર બહાર વટિયાઓનો ભેટો થયો હતો. છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા. 1922ની વાત છે, એ પ્રથમ વખત એમને બહાર વટિયાનો ભેટો થયો હતો, ત્યાં એમને મળ્યા હતા. છીપિયાલ ગામથી તે રાત્રે સરસવણી ગામે પાછા જતા હતા. ત્યાં રસ્તામાં જ બહાર વટિયા ભેટી ગયા. કાચો પોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જ જાય, પણ આ તો મહારાજ કે કોઈ છાત ઢીલો માણસ હોય તો એનો છાતીના પાટિયા બેસી જ, એટલે કમજોર માણસ તો એને ના હિંમત, ના હિંમત થઈ જાય, એનામાં હિંમત રહે નહીં. પણ આ તો હતા મહારાજ, હતા રવિશંકર મહારાજ, હતા નરી નિર્ભયતાની મૂર્તિ. એમણે તો બહાર વટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી, બહાર વટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું કે તમે આ કામ કરો છો એના કરતાં આઝાદીમાં, આઝાદીની વાત કરી, આપણા દેશની આઝાદીની લડતની વાત કરી કે તમે એ કામ કરો, સાચું બહારવટું કરો, એવું સમજાવ્યું એમને. પછી તો મહારાજે કોતરોમાં ભમી ભમીને અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. હવે ધીમે ધીમે બધાને સુધારવા લાગ્યા કે કોતરોમાં જેમ ભમી ભમી એટલે ફરી ફરીને જ્યાં જેટલા બહાર વટિયાઓ હતા બધાને સુધારવાની કોશિશ કરી અને બધાને સુધારી પણ દીધા હતા. એટલા માટે જ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે, માણસાઈના દીવા કોને કહ્યા છે? રવિશંકર મહારાજને માણસાઈના દીવા નામનું બિરુદ આપ્યું હતું. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પડે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમય પણ તેઓ સેવા કરવામાં પાછી આની કરતા નહીં કે આમ લોકોની સેવા પણ કરતા હતા પણ કે સુધારવાની પ્રવૃત્તિ પણ કરી છે અને બીજી તરફ જે કુદરતી આપત્તિ આવી છે માણસો ઉપર
એમાં પણ મદદ કરવાની તે પાછી પાની કરતા ન હતા. પાછી પાની કરવું એટલે પાછા હટતા ન હતા, પાછા હટવું. એ તમારે રૂઢિપ્રયોગમાં પણ પૂછાઈ શકે છે. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરના ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજે જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી ગયો. હવે રવિશંકર મહારાજે કે એક દિવસ સુંદરના ગામે હતા અને ત્યાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો અને જે ઘરમાં તે ઉતર્યા હતા, રોકાયા હતા, તે ઘરનો કરો તૂટી પડ્યો. કરો એટલે દિવાલ, જે મકાનની દિવાલ હોય તે. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરીને રાત પસાર કરી. વરસાદ એટલો બધો હતો કે વરસાદ કહે મારું કામ, એટલો બધો વરસાદ એટલે જેમ તેમ કરીને રવિશંકર મહારાજે રાત તો પસાર કરી દીધી. વરસાદ હજુ પણ વરસતો જ હતો, વરસાદ હજુ પણ ચાલુ હતો. પોતાની જવાબદારી પર એમણે ઘરનારું તોડી પડાવ્યું, ગામ ઉઘરી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમણા પાણી ખૂંતા ખૂંતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. એટલો બધો વરસાદ હતો, ઘરનારું કહેવાય એ તોડાવ્યું, અને ત્યાંથી એટલા બધા પાણીમાં એ ચાલતા ચાલતા, ખૂંદતા ખૂંદતા એટલે ચાલતા ચાલતા નજીકમાં એક ગામ હતું વટાદરા, ત્યાં પહોંચી ગયા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. વરસાદ બહુ હતો, પહેલાંના સમયમાં મકાનો બી કાચા મકાન, માટીના મકાનો હતા, તો મકાનો બી પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ ઉપર પહોંચાડ્યા. દોરડાની મદદથી ત્યાં જે નીચાણવાળા વિસ્તારમાંથી જે ઉપર ઊંચાણવાળો ભાગ હોય ત્યાં બધાને પહોંચાડવામાં આવ્યા હતા. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુસતા ધ્રુસતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. હવે અમુક લોકોને એમણે બચાવ્યા હતા, પણ એ પોતે પલળતા પલળતા ટાઢે એટલે ઠંડીથી, ટાઢ એટલે ઠંડીથી ધ્રુસતા ધ્રુસતા મહારાજે પણ કે કોઈના ઘર પડવાની તૈયારી હોય તેમણે ટેકા ગોઠવીને મકાનને બચાવ્યું હતું, કોઈ માણસોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, આમ ઘણા બધા લોકોને મદદ કરી હતી. આ લોકોનો માટે તે ભગવાનનો અવતાર મનાતા હતા. આપણને કોઈ મુસીબતના સમયે મદદ કરે તો આપણા માટે પણ તે ભગવાનનો અવતાર ગણાય છે. તો વળી કોલેરા જેવા ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે મહારાજ રોગાઓની વહારે ઘસી જાય. ઈસવીસન 1941ની વાત છે કે હવે કોલેરાનો રોગ, ચેપી રોગ છે, ફાટી નીકળ્યો હતો. તો આ લોકોની વહારે પણ તે ગયા હતા, આ લોકોને મદદ કરવા પણ ગયા હતા. આ 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે. છાપામાં એટલે જે ન્યૂઝ પેપર, જે પેપર કહીએ છીએ, તેમાં એવા સમાચાર સાંભળે કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે. એટલે ફાટી નીકળવું એટલે ખૂબ જ ફેલાઈ ગયો છે અને માણસો ટપોટપ મરે છે. ટપોટપ મરે એટલે ફટાફટ મરવું. જે અત્યારે આપણે સ્થિતિ જોઈએ છે કોરોનાની, કોરોનામાં કેટલા બધા માણસો ટપોટપ મરી ગયા હતા, તેવી રીતે મહારાજ ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. હવે ત્યાં બહુ જ રોગચાળો ફેલાયો હતો, એને એકલા પોકી વળી તેમ ન હતા, તેથી તે અમદાવાદ આવ્યા અને અહીંથી કેટલા સ્વયંસેવકો, જે સેવા માટે સેવકો હોય તે, એ બધાને ત્યાં લઈ ગયા અને ત્યાં રોગીઓની સેવા કરવા માટે તે કલોલ પાછા પહોંચી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. અંધશ્રદ્ધા, જે મનમાં આપણે શ્રદ્ધા હોય, સમજ વગરની શ્રદ્ધા હોય તે, એ એટલા માટે લોકો દવાખાને જાય નહીં, પણ ત્યાં મહારાજ બધાને ફરી ફરીને સમજાવે અને દવાખાને લઈ જતા. એમના ઝાડા ઉલટી સાફ કર્યા, કે બધાએ કોલેરામાં ઝાડા ઉલટી થાય તો બધાએ લોકો ઝાડા ઉલટી કર્યા હોય એ બધા પણ, બધાના ઝાડા ઉલટી રવિશંકર મહારાજે સાફ કર્યા હતા. દવાઓ અપાવી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડૉક્ટરોની વ્યવસ્થા કરાવી, આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એક રૂપ થઈ જતા. આવી વખતે એ વૃત્તિની પણ પરવા કરતા નહીં.
કે આવા ટાઈમે પણ એ પોતાના જીવની ચિંતા ન કરતા, લોકોના જીવની ચિંતા કરતા હતા. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો, જ્યાં મહારાજને સમાચાર મળે કે આ જગ્યાએ કોઈ તકલીફ છે, દુષ્કાળ પડ્યો છે, રોગ ફાટે નીકળ્યો છે કે કોઈ બીજી કોઈ બી તકલીફ છે, જેવા મહારાજને સમાચાર મળે એવા તે સ્તરે હાજર થઈ જતા હતા. અહીંયા એકવાર બનાસકાંઠા જિલ્લાની વાત કરી છે, ત્યાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા ત્યારે મહારાજે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરીને કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. લોકોએ એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામથી ઓળખવા લાગ્યા હતા. દુષ્કાળ પડ્યો હતો, લીલો દુષ્કાળ અને સૂકો દુકાળ બે હોય છે, તો અહીંયા એટલો દુષ્કાળ પડ્યો હતો કે જે પીવા માટે પાણી પણ ન હતા, વલખા મારવા પડ્યા હતા, સૂકો દુકાળ કહેવાય રહ્યો ત્યાં. તો મહારાજ ત્યાં ગામડે ફરીને દિવસ રાત મહેનત કરીને એમને કૂવાઓ ખોદાવ્યા, બોરિંગ બનાવ્યા એટલે બોર બનાવ્યા, અને લોકોને એટલી બધી રાહત થઈ ગઈ જેથી મહારાજને બધા બોરિંગવાળા મહારાજ કહેવા લાગ્યા. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડી, કાપા કાપી થાય, હુલ્લડ થાય, ત્યારે પણ જાને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. કે એ તો બરાબર છે, પણ જ્યાં હેવાન થાય કે લોકો અંદરો અંદર ઝઘડા કરે, મારા મારી કરે, કાપા કાપી કરે, એવા હુલ્લડમાં પણ તે પોતાના જીવને જોખમમાં નાખીને મહારાજ ત્યાં સૌને બચાવવા જતા રહેતા. હુલ્લડ એટલે તોફાન. અને હેવાન એટલે દુર્ગુણોવાળો માણસ, હેવાન એટલે જેમાં બુદ્ધિ ન હોય તેવો દુર્ગુણવાળો માણસ. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળેલા. મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. અમદાવાદની વાત છે આપણે, 1941 અને 1946માં આપણા અમદાવાદમાં પણ હુલ્લડ ફાટી નીકળેલું હતું. તો એ સમયે મહારાજ પોતાના જીવને જોખમમાં નાખીને બધાને સમજાવતા. મહારાજ તો નિર્ભય બનીને શેરી શેરીમાં ફરતા, શેરી એટલે ગલીઓમાં ફરતા અને લોકોને સમજાવતા હતા. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના સબોના અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા. હિન્દુ છે, મુસલમાન છે, બધા એક સમાન હતા મહારાજ માટે. તો હિન્દુ હોય કે મુસલમાન હોય, જે હુલ્લડમાં જેનું મૃત્યુ થયું હોય એ બધાના સબનો અગ્નિ સંસ્કાર મહારાજ કરતા. સબ એટલે જે લાશ હોય તે. આમાં તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાં જડી આવશે કે આવા મહારાજના જીવનમાં જોઈશું તો ઘણા બધા એવા પ્રસંગો છે જે લોક પ્રવૃત્તિ માટે કરેલા છે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે કે મહારાજના આ બધા પ્રસંગો જોઈને મહારાજમાં જે માનવતા છે, એમનામાં અપાર હિંમત છે, અપાર શક્તિ છે, આ સેવાવૃત્તિના દર્શન આપણે થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો પીટ્યો નથી. મહારાજે આટલું બધું કામ કર્યું છે પણ પોતાના કામનો ઢંઢેરો નથી પીટ્યો કે મેં આટલું કામ કર્યું, તેટલું કામ કર્યું. આપણે વાતમાં કહીએ છીએ મેં આમ કર્યું છે, મેં આમ કર્યું છે, પણ મહારાજે કેટલા બધા કાર્યો કર્યા છે, પણ મહારાજે પોતાના કામનો કોઈ દિવસ જાહેર કરી ન હતી. જાત જાહેરાતથી તેઓ સદાય દૂર ભાગે છે કે એમને આવી જાત જાહેરાત એટલે સ્વકીર્તિ કે પ્રસિદ્ધ થવા માટે એ નથી કામ કરતા, એ પોતાના માટે કામ કરે છે. તો હંમેશા આ માટે તે દૂર ભાગતા હતા. મૂંગા મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. મૂંગા મૂંગા બોલ્યા વગર, પોતાના વખાણ કર્યા વગર જે સેવા કરવી એ જ એમનો જીવન મંત્ર છે. આથી જ તો એમને સૌ મૂક સેવક તરીકે ઓળખે છે, જે પોતાનું કામ છે ચૂપચાપ કરે છે, જાહેર કે પ્રસિદ્ધ કે પ્રશંસાની ઈચ્છા વગર કામ કરે છે, તેને કહેવાય છે મૂક સેવક, ચૂપચાપ સેવા કરનાર. 100મું વર્ષ ચાલતું હતું, 100 વર્ષ થઈ ગયા હતા ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો, ત્યારે તેમનું મૃત્યુ થયું હતું. સ્વર્ગવાસ થયો એટલે મૃત્યુ થયું હતું. અહીં આપણો આ પાઠ પૂરો થયો છે. પાછળ છે શબ્દ સમજૂતી.
મુખ સેવક જાહેરાત પ્રસિદ્ધ કે પ્રશંસા ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર બિરુંદ કદરરૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ નાનપ હિંતા નાનમ મહિમાવંતું ગૌરવવાળું ઝળકવું ઝળહળી ઉઠવું વિલાયતી પરદેશી બનાવટનું કાચું પોચું ડરપોક નિર્ભય તો નિડર કોતર નદી કિનારાની બખોલો ગરનારું પાણી વહી જાય તે માટે બાંધેલી સડકો માર્ગ છાતી સમાણું છાતી સરખું કરો ઘરની બાજુની દિવાલ ભીત વહારે મદદે સ્વયંસેવક કોઈ ખાસ પ્રસંગે પોતાને મેળે સેવા આપનાર બોરિંગ જમીનમાં સારડી ઉતારી પાણી તેલ વગેરે કાઢવાની ક્રિયા ચારકામ એ રીતે તૈયાર કરાયેલો બોર કૂવો હેયાન દુર્ગુણોવાળો માણસ જીવન ધર્મ જીવનનું મુખ્ય કર્તવ્ય રૂઢિપ્રયોગ છે જોતરાઈ જવું કામચોરી વિના કામે લાગવું દિલ દૈની ખૂબ ઉત્સાહ અને ધગસથી કામમાં આત્મા રેડી દેવો પૂરેપૂરી લગનથી કામ કરવું પગરણ માંડવા શરૂઆત કરવી માથે ઉપાડી લેવું જવાબદારી લેવી દિલ દ્રવી ઉઠવું ખૂબ દુઃખ થવું માંડી વાળવું કામ બંધ કરવું પાછી પાની કરવી પાછા હટવું તમારી નોટબુકમાં શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો લખવાના છે અહીંયા છે આપણે અભ્યાસ અભ્યાસ પણ તમારે તમારા નોટબુકમાં લખવાનો છે પહેલાં તો છે વિકલ્પો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેના ક્રમમાં અક્ષરમાં લખો રવિશંકર વ્યાસને મહારાજનું બિરુંદ કોણે આપ્યું તો શું આવશે લોકોએ ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં સાનો પ્રવેશ થયો લોક પ્રવૃત્તિનો રવિશંકર મહારાજને માણસેના દીવા કોણે કહ્યા છે ઝવેરચંદ મેઘાણીએ પ્રશ્ન બે છે એક વાક્યમાં પ્રશ્નના જવાબ એ પણ તમારા નોટબુકમાં લખવાના છે પ્રશ્ન ત્રણમાં પણ પ્રશ્નના જવાબ છે એ પણ લખવાના છે સ્વાધ્યાયમાં પ્રશ્ન એકમાં છે પ્રશ્નના જવાબ લખો એ પણ લખવાનો છે પ્રશ્ન બે સૂચના પ્રમાણે કરો પ્રશ્ન ત્રણ શબ્દકોશ છે અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે પ્રશ્ન ચારમાં તમારા વિસ્તારની પરોપકારી વ્યક્તિ વિશે 5-7 વાક્ય લખો એ તમારા વિસ્તારમાં કોઈ પરોપકારી વ્યક્તિ વિશેના 5-7 વાક્યો લખવાના છે પ્રશ્ન પાંચમાં કે તમે કોઈને મદદરૂપ થયો હોય તેવો પ્રસંગ લખવાનો છે પ્રશ્ન છ કે પરિસ્થિતિમાં તમે શું કરશો એ વિચાર તમારે લખવાનો છે કે તમારા સાથે આવી બનાવ બન્યો હોય તો તમે શું કરશો એ પરથી તમારે લખવાનો છે પણ એક હું તમને અત્યારે સમજાવી દઈશ તમે રસ્તા પર જતા હો અને અકસ્માત થયેલો જુઓ તો કે હું તાત્કાલિક સારવાર માટે 108 ગાડીને બોલાવીશ બીજા લોકોને પણ મદદ માટે બોલાવીશ અને અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને તાત્કાલિક શક્ય હોય એટલી હું મદદ કરીશ એટલે તમારે આ પ્રશ્નના જવાબ છે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે પાછો પ્રશ્ન 7 છે 4-5 વાક્યો લખો ફાયર બ્રિગેડ તો ફાયર બ્રિગેડ વિશે 108 એમ્બ્યુલન્સ આપત્તિ વ્યવસ્થાપન કચેરી સ્વૈચ્છિક સંસ્થાઓ ડૉક્ટર આ બધા વિશે 4-5 વાક્યો લખવાના છે પ્રશ્ન 8માં શબ્દ સમૂહ એ પણ લખવાનો છે તો તમારે તમારી નોટબુકમાં રૂઢિપ્રયોગ શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ અભ્યાસ અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાનું રહેશે અને પુનરાવર્તન 1 છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે પ્રશ્ન 1 છે એ નથી લખવાનો વાર્તાચિત્ર છે પ્રશ્ન 2 પ્રશ્ન 3 પ્રશ્ન 4 પ્રશ્ન 5 પ્રશ્ન 6 7 8 9 10 અને 11 એ બધા જ તમારે તમારા નોટબુકમાં લખવાનું છે પાઠ 4નો શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ અભ્યાસ સ્વાધ્યાય અને પુનરાવર્તન 1 તમારે તમારા નોટબુકમાં લખવાનું રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો આવજો